આગમાં દાજી જતા એક બાળકનું મોત થયું છે શહેરના બજાર પાસેની આ ઘટના સમર્થ કોમ્પ્લેક્ષના રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી આગમાં એક બાળકનું મોત થયું છે અને એક બાળક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે રાજકોટની આ ઘટના રાજકોટમાં આગમાં દાઝી જતા એક બાળકનું મોત થયું છે ત્યારે બીજા બાળકને હોસ્પિટલ ખસેડાયો છે રાજકોટના સમર્થ કોમ્પ્લેક્સની આ ઘટના જ્યાં આ કોમ્પ્લેક્સના એક રૂમમાં અચાનક આગ લાગી ગઈ હતી અને અન્ય એક બાળક દાઝી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું અને આગ પર કાબૂ મેળવી લીધો છે ત્યારે રાજકોટમાં આગમાં દાઝી જતા એક બાળકનું મોત થયું છે રાજકોટના સમર્થ કોમ્પ્લેક્ષની આ ઘટના જ્યાં એક રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી અને અન્ય એક બાળક પણ તેની સાથે હતું અને અન્ય એક બાળક દાજી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે જ્યારે એક બાળકનું મોત નીપજ્યું છે તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મયર શનિ રાજકોટના સમર્થ કોમ્પ્લેક્સની આ ઘટના રાજકોટના સમર્થ કોમ્પ્લેક્સમાં આગ લાગી એક બાળકની એક બાળકનું મોત થઈ ગયું છે હાલ શું સામે આવી રહી છે તેના પરિવારજનો શું કહી રહ્યા છે પોલીસ કઈ દિશામાં અત્યારે તપાસ કરી રહી છે શનિ આપણે સીધા દ્રશ્યો દેખાવા માંગી છે અહિયાં ના કે જ્યાં બપોરના સમયે કે સાંજના ચાર થી પાંચ વાગ્યાની અરસામાં એક આગનો બનાવ બન્યો હતો ને આગના બનાવમાં એક બાળકનું મોત નીપજી ચુક્યું છે બીજું બાળક છે તે અત્યંત ગંભીર જો મળી છે સીધા જ આપને અંદર લઈ જવાના પ્રયત્નો કે જે રીતે આગને કારણે સમગ્ર જે વિસ્તાર છે તે આવી ગયો છે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા તમામ લોકો તપાસ કરી રહ્યા હતા બાળકનું મોત છે સંપૂર્ણ જે રૂમ છે તે મીટર રૂમ છે તે ખાક થઈ ગયું છે અંદર તેમના જે નેપાળી લોકો હોય છે તેમના બાળકને અંદર રાખી દરવાજો બંધ કરીને ગયા હતા અને બાદમાં જે આગ છે તે ભભૂકી હતી આ આગને કારણે બાળકનું મોત થઈ ચુક્યું છે સીધા જ જોઈ કે જે રીતે આખો રૂમ છે તે અહીંયા જે રહેવાસીઓ માટે બિનકાયદેસર બનાવવામાં આવ્યો હતો આજ રૂમ ના સીધા અંદર ના દ્રશ્યો કે જે રીતે અહીંયા જે રૂમ રાખવામાં આવતો હોય છે ને અવારનવાર ભોગ લેવાતા છે ત્યારે વધુ એક આગના ઘટનાને પગલે રાજકોટમાં બાળક નો ભોગ લેવાયો છે કોઈ પણ અહીંયા હજી જે બિલ્ડિંગ માલિક છે તે પણ આવ્યા નથી હજુ પોલીસ છે તે તપાસ કરી રહી છે કોણ છે એના બિલ્ડિંગ માલિક કોણ અહીંયા વસવાસ કરતું હતું કોણ ફ્લેટ ધારકો છે આ તમામ વસ્તુઓની જે તપાસ છે તે થઈ રહી છે માત્ર એક જે મીટર રૂમ માં તેઓને રૂમ ફાળવવામાં આવી હતી ને તે જ મીટર રૂમ આગનો બનાવ બનતા જે બાળકનું મોત નીપજી ચૂક્યું છે હાલ તો પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ જે ગંભીર બાબત કહી શકાય કે તેમના બીજા બાળકને પણ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે કારણ કે તેમની હાલત પણ અત્યંત ગંભીર જોવા મળી છે તાલુકા પોલીસના અધિકારીઓ છે ટૂંક સમયમાં જ હમણાં ઘટના સ્થળે પહોંચી રહ્યા છે તેમને પણ અત્યારે મહત્વના સમાચાર જે મળ્યા છે કે જે રીતે જોઈ શકો છો તમામ ઘર વકરીનો જે સમાન છે તે બળીને અંદર સંપૂર્ણપણે ખાક થઈ ચૂક્યો છે હજુ પણ જે આગના ધુવાણા છે તે પણ પ્રસરી રહ્યા છે આગના જે આજ ને પગલે જે આગ લાગી હતી ને આગમાં અત્યારે એક બાળક નું મોત થતા અત્યારે રાજકોટ ને જે સમાચાર કહી શકાય કે સમાચાર છે તે જોવા મળી રહ્યા છે જી માહિતી જોડા બદલ આભાર